ગુજરાતના ક્યા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે? ઉકાઈ બંધ. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટાભાગે પુરુષો લે છે તેને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે? તો તેને હલ્લીસક રાસથી ઓળખવામાં આવે છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. કોયલ કુળનું પક્ષી બપૈયો ક્યા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આપે છે? તો લેલાના માળામાં મૂકી આવે છે. શ્રી રંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? મરાઠી, ગુજરાતી અને સંસ્કૃતમાં. ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવેને. ગુજરાતના ક્યા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? ક્યા રાજ્યમાં? ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા, ઓરિસ્સામાં. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો? તાતાર ખાન. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. વલ્લભી વિદ્યાપીઠ. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકી એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? દ્વારકામાં આવેલો છે. ઉડતી ખિચકોલી ગુજરાતના ક્યા વન વિસ્તારોમાં દેખી શકાય છે, એટલે કે જોઈ શકાય છે? સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં જોઈ શકાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા? કવિ ભોજા ભગત. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યું છે? સરદાર સરોવર. શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? નવોદય શાળાઓ. નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? સાબરમતી અને સરસ્વતી નદી. એ સિવાય ઘણી બધી નદીઓને પણ હાલ છે તે પાણી આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે. ક્યા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? પ્રીતિ સેન ગુપ્તા. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ. અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? આસાવલ, જે હાલનું અમદાવાદ છે. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક ક્યા ક્રિકેટર પર લખાયું છે? રણજીત સિંહજી પર, જેના નામ પરથી રણજી ટ્રોફી રમવામાં આવે છે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે? ડાંગ. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે ક્યુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભીનમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? શૂન્યની શોધ કરી હતી. કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? શરદ પૂર્ણિમાની રાત્રે. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે ક્યુ શહેર જાણીતું છે? ઊંઝા. પૃથ્વીછંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ ક્યા કવિએ કર્યો છે? બળવંતરાય ઠાકોર. ગુજરાતના ક્યા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? તો એ છે અંશુમાન ગાયકવાડ. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર ક્યું છે? ઓખા બંદર. ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ ક્યું છે? સાવરકુંડલા. રીછનો પ્રિય ખોરાક શું હોય છે? ઉદય હોય છે. ગુજરાતના ક્યા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? સંત પીપાજી. શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? મૃત્યુનો ગરબો. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? હિંગોળગઢમાં છે. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે કરી હતી? ઇન્દુલાલ યાજ્ઞિક. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના ક્યા પુસ્તકમાં છે?
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. રામ રમકડું જડ્યું રે રાણાજી પદ કોણે રચ્યું છે? મીરાબાઈએ. ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? ધ્યાની દવે. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર. ક્યા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર મધુકર મહેતા. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના સુપુત્રી. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે? હજીરા ખાતે. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? 15 ઓગસ્ટ 1975થી થયો હતો. એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલે કરી હતી. ત્યારબાદ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? નાનજી કાલિદાસ મહેતાએ. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? કવિ ભાલણ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદ કોનું છે? નરસિંહ મહેતાનું. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપાએ. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું હતું? કનોડિયા હોસ્પિટલ ગાંધીનગરમાં. નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ભરાય છે? રૂપાલ ખાતે ભરાય છે. ગુજરાત ચેસ ઓપન ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? વલય પરીખ. ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણે નામના મેળવી છે? નવલરામે. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું છે? કાદંબરી. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લી પર્વતમાળા. ગુજરાતનું ક્યુ સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? રાજકોટ. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઉકાઈ. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? મધ્ય ગુજરાત. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી. વડનગરનું કીર્તિ તોરણ બીજા ક્યાં નામે ઓળખાય છે? નરસિંહ મહેતાનો ચોરો અથવા તો ચોરી. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? દ્રૌપદી સ્વયંવર. ગુજરાતમાં સૌ પ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? ગુજરાત કોલેજ અમદાવાદમાં શરૂ થઈ 1887માં. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? મોતીભાઈ અમીનને. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. જયશંકર ભોજક. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? ટિપ્પણી. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રીમાં. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો જાફરાબાદી ભેંસ. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? કાકાની શશી. ત્યારબાદ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબ નગર. જૂનાગઢમાં આવેલું ક્યુ સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે જાણીતું છે? ઉપરકોટ. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? ઝીણાભાઈ રત્નજી દેસાઈ સ્નેહરશ્મિ. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં 1920માં તેની સ્થાપના થઈ હતી. સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલગન પક્ષી ક્યાં અંગ્રેજી નામથી ઓળખાય છે? સ્કાયલાર્ક. અંગ્રેજીમાં શું કહેવાય?
સ્કાયલાર્ક. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? રણજીતરામ સુવર્ણ ચંદ્રક. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? ઉધનામાં. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. હેમુ ગઢવી. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજમાં. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ અને નવઘણ કૂવો પણ ત્યાં જ આવેલો છે. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી? જેમ્સ ફર્ગ્યુસને કહી હતી. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ બારેય જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? સોમનાથ જ્યોતિર્લિંગ. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? સરદારસિંહ રાણા. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ. મંજીરા નૃત્ય એ ભાલકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? પંઢાર લોકોનું. મીઠાપુર સેના માટે જાણીતું છે? ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં. અહીં આપેલી હિન્દી કાવ્ય રચનામાંથી કઈ કૃતિ અખાની નથી? તો નરસિંહરામ આયરાએ નથી. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. વડોદરામાં છાપખાનું શરૂ કરાવનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? દુર્ગારામ મહેતા. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? 27,000 ચોરસ કિલોમીટર. ગુર્જરી ભૂ કાવ્યના રચિતા કોણ છે? સુંદરમ. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળની એનો સમય જણાવો. તો સમય છે 1956 થી 1960. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? સિનોર. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. ચોટીલાના ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાજીનું મંદિર છે. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? ફાધર વાલેસ. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? નીલગાય. ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરા. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢ. રાસ સહસ્ત્રપદી કૃતિના રચિતા કોણ છે? નરસિંહ મહેતા. મનુભાઈ ત્રિવેદી ક્યાં તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. ખેડ બ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ક્યાં નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે? નાઘેર. શું કહેવાય તેને? લીલી નાઘેર. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોફ ગુંથણ. અમે બધા હાસ્યકથા ક્યાં બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો. આગળ જોઈએ. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? સલીમ અલી. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?
67 એટલે કે 67 સેન્ટીમીટર. કાકરાપાર એટેમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે? તાપી જિલ્લામાં. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? રાજપીપળાના ડુંગરોમાંથી. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? કનિયાલાલ મુનશીએ. ગુજરાતનું ક્યુ બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચ. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમત માટે જાણીતું છે? કમલેશ નાણાવટી. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું? હરગોવિંદાસ કાંટાવાળાએ લખ્યું હતું. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવામાં. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? નિશિતને મળ્યો હતો. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? શ્રી એલ એ શાહ લો કોલેજ, અમદાવાદ. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? સિરવણમાં. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડમાં. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? સુકાની. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાણીતા વિદેશી પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર બને છે? નળ સરોવરે વિદેશી પક્ષીઓ છે તે સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? ભીલ અને કોળી. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ? અપર્ણા પોપટ. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. સરદાર સરોવર નર્મદા યોજના. સીઈઈનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ક્યાં આવેલું છે? અમદાવાદ. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ? ભાલણ. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જૈન ધર્મ. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે? મૌર્યકાળથી થાય છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? સૌરાષ્ટ્રમાં. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? 137 વર્ષ. ગુજરાતમાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ ઉપર હતું. કાંકરિયા તળાવની મધ્યમાં ક્યુ જોવાલાયક સ્થળ આવેલું છે? નગીનાવાડી. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યુ છે? ગોરખનાથ, જે ગિરનારમાં આવેલું છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જૂનાગઢમાં આવેલો છે. ગઝલકાર આદિલ મંસૂરીની સૌ પ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? 1153 ચોરસ કિલોમીટર. ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડીમાં આવેલી છે. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? હુડા રાસ. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં. તરણાઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચના ના રચિતાનું નામ જણાવો, તો એ છે કવિ ધીરો. જુબલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયેલું છે? જામ રણજીતસિંહજી. સ્નેહ રશ્મિનું મૂળ નામ શું છે? ઝીણાભાઈ દેસાઈ.
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કરાવ્યું હતું. કવિ નર્મદને ક્યુ બિરુદ આપવામાં આવ્યું છે? વીર નર્મદ. મંગલ મંદિર ખોલો ગીતકાવ્ય કોણે લખ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ. રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક 3 પર ક્યુ બંદર આવેલું છે? કંડલા. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે ક્યુ તળાવ આવેલું છે? ગોમતી તળાવ આવેલું છે. સૌરાષ્ટ્રના ક્યા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચમાં બેવડી સદી ફટકારી હતી? ચેતેશ્વર પૂજારા. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ સોલંકી. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. નારાયણ સરોવર મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. સાબરમતી નદીનું ઉદગમ સ્થાન ક્યું છે? ઢેબર સરોવર, જે રાજસ્થાનમાં આવેલું છે. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ શું છે? દાઉદખાની ઘઉં. એ સિવાય ભાલિયા ઘઉં પણ વખણાય છે. કવિ ભોજા ભગતની પદરચના ક્યાં નામે ઓળખાય છે? ચાપખા. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? અમદાવાદ મિલ સત્યાગ્રહને. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી ક્યા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હણ. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાણું સ્થાપ્યું હતું? 1668માં. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ મુનશીએ. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર લંબાઈ છે. સોનિક મુલતાની કઈ રમતનો જાણીતો ખેલાડી છે? સ્નૂકરનો. ભવાઈના આદ્યપિતા અસાઈ ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં થઈ ગયા. ક્યા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? સંત આપાગીગા બાપુ. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું છે તે કોણ હતા? કપિલ પ્રસાદ દવે. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચનાના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠે કરી હતી. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોરિયા હોસ્પિટલ, ગાંધીનગર. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં શહેરમાં છે? અમદાવાદમાં છે, એસવીપી એરપોર્ટ. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે. રાણીની વાવનું બાંધકામ ક્યાં રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? ભીમદેવ પહેલો. રાણી ઉદયમતીએ રાણી કી વાવ પાટણમાં બનાવી હતી. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મામલગાર કોયલી. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. કાશીનો દીકરો ફિલ્મમાં સૌ પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. કચ્છમાં આવેલું ક્યુ સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? ધનેતી. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો છે? તો કચ્છ જિલ્લો સૌથી મોટો છે. બીજા નંબરે લેહ જિલ્લો આવે છે, જે લદ્દાખમાં આવેલો છે. કર્કવૃત ગુજરાતના ક્યાં બે સ્થળ પરથી પસાર થાય છે? પ્રાંતિજ અને હિંમતનગર. કવિ ઉમાશંકર જોશીનું ક્યુ સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? સંસ્કૃતિ. ગુજરાતની સૌ પ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ? ધોલેરામાં સ્થપાઈ હતી 1850માં. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું ક્યુ સરોવર આવેલું છે?
નારાયણ સરોવર। ગુજરાત રાજકીય પરિષદના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે ગાંધીજી। ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં। વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો, તે લેખક કોણ હતા? સુરેશ દલાલ। ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? 385 કિલોમીટર ચાલીને દાંડીકૂચ થઈ હતી। કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો। ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? 8 આવેલી છે। ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે? 107 જાતિના। ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું? વિદ્યા ગૌરી નીલકંઠને। વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? અમદાવાદ। કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8 જિલ્લાને। હેમચંદ્રાચાર્યએ સ્થાપેલ જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે। લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર। પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? માધવપુરમાં। નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર। અખાભગતના ગુરુનું નામ શું હતું? બ્રહ્માનંદ। બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી? બગદાણામાં। ત્યારબાદ હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? ભરત દવેએ। ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાય પક્ષીનું ઉપનામ મળ્યું છે? તો એ છે દૂધિયો લટારો। ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ ક્યાં વર્ષથી બદલાઈ ગયો હતો? વર્ષ 1819થી બદલાઈ ગયો। ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? વસોમાં। રાજકોટ સ્ટેટની સ્થાપના ક્યાં રાજવીએ કરી હતી? વિભોજી જાડેજાએ કરી હતી। ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં થાય છે? ચરોતર વિસ્તારમાં થાય છે। સુવર્ણપર્ણની ભૂમિ તરીકે ચરોતરને ઓળખવામાં આવે છે। ગુજરાતના કયા વિદ્વાને 1,00,000 શ્લોકોવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે? કેકા શાસ્ત્રીએ। ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1973માં। કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો હતા શ્યામજી કૃષ્ણ વર્મા। પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? અપભ્રંશના નામે ઓળખાય છે। ત્યારબાદ આગળ જોઈએ। વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? ધૂમકેતુ। ગુજરાતમાં કયા અણુ વિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? ડૉક્ટર હોમી ભાભા। કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? તો જાલોરના રાજદરબારમાં હતા। ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરીમાં ભરાય છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? તો એ છે દાસી જીવણ, ઘોઘાવદરમાં તેનું સ્થાનક આવેલું છે। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચિતા કોણ છે? દામોદર કુશાલદાસ બોટાદકર। ગુજરાતમાં સૌ પ્રથમ કન્યાશાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શરૂ કરાઈ હતી। ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ। ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટેરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં। હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વ શાસ્ત્રીએ કરી હતી?
ડોક્ટર એસ આર રાવે કરી હતી. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? તો એ છે અરવલ્લીની પર્વતમાળા, જેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ આબુ છે, જે રાજસ્થાનમાં આવેલું છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠામાં. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? મુંદ્રામાં આવેલું છે. કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે? વિશ્વનાથ ભટ્ટ. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? તો એ છે રતન મહાલ. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું? તો મંડળી મળવાથી થતા લાભ ઉપર આપ્યું હતું, મુંબઈમાં. ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. તો એ છે ગુર્જરી ભ્રૂ. ઘણી વખત પૂછાયેલું છે ગુર્જરી ભ્રૂ કોની કૃતિ છે? સુંદરમની કૃતિ છે. ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌ પ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? કોઠારી કમિશનમાં જોવા મળ્યા હતા, જે 1964-66 બન્યું હતું. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું? ઇન્દુલાલ યાજ્ઞિક. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરી હતી? શિવ ભગવાનની આરાધના કરી હતી. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? વીર. નંદ 32 અને સિંહાસન 32 પદ્યવાર્તાઓ કોણે લખી છે? કવિ શામળે લખી છે. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહે છે? ભૂંગા કહે છે. ડાહિયાભાઈ ધોળસાજીનું કીર્તિદા નાટક કયું છે? વીણાવેલી. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? છેક 1972 આ યોજના અમલમાં છે અને અત્યારે પણ અમલમાં રહેલી છે. હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? મહાજન ભરતકામમાં કરવામાં આવે છે. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? દેલમાલમાં. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? મનુભાઈ પંચોળી, એટલે કે દર્શક. મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? જહાંગીરના સમયમાં થઈ ગયો. અક્ષયદાસ સોની તેનું પૂરું નામ છે. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામથી બોલાવતા? લાલાજીના નામથી બોલાવતા. મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસિક કાવ્ય કયું છે? નેમિનાથ ચતુષ્પાદિકા છે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? તો ડાંગ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના 33 જિલ્લાઓમાંનો એક જિલ્લો, જે સૌથી નાનો જિલ્લો છે. 3 તાલુકાઓ આવેલા છે. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં પ્રદાન રહેલું છે. રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? સોમનાથથી. વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે વડનગર. બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું હતું? સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં હોય છે? ઝૂલણા છંદમાં હોય છે. જો નરસિંહ મહેતાની કોઈ પણ પંક્તિઓ આપેલી હોય અને પૂછવામાં આવે કે આનો છંદ ઓળખાવો, તો કયા છંદમાં હશે? ઝૂલણા છંદમાં હશે. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? પિરોટન ટાપુ ત્યાં આવેલો છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ છે, જે ભુજમાં આવેલું છે. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો, જોવાલાયક કિલ્લો છે. આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? કચ્છમાં. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
गांधी माय फाधर। गुजरात में वधु दूध आपती गायो कई छे? कांकरेजी गायो छे जे सौथी वधु दूध आपे छे। क्या गुजराती महिला स्वातंत्र सेनानी महाराजा सयाजीराव यूनिवर्सिटी ना कुलपति पण रही चूक्या छे? तो ए छे डॉक्टर हंसाबेन मेहता। मंदिरोना नगर तरीके क्या शहर की गणना थाय छे? पालीताणा। दोहद शब्द क्या शहर नाम साथे संकळायल छे? दाहोद साथे संकळायल छे। गुजरात आपणुं आवेलुं छे, गुजरातमां अहीं ऊपर गुजरातनी ऊपर राजस्थान छे, अहीं मध्यप्रदेश छे अने अहीं महाराष्ट्र छे। तो अहीं दाहोद आवेलुं छे, अहीं सरहद ऊपर। दोहद એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો છે દાહોદ। ગુજરાતના કયા જિલ્લામાં ઘોરળ પક્ષી અભયારણ્ય આવેલું છે? કચ્છ જિલ્લામાં। ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? પ્રેમચંદ રાયચંદે સ્થાપી હતી અમદાવાદમાં। ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? ત્યાં જોવાલાયક છે વઘઈ બોટનિકલ ગાર્ડન। ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે। ગોડમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને મેઘાણીએ એટલે કે ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો। છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ। ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? વલસાડ જિલ્લો। ઘણી બુકોમાં જૂનાગઢ જિલ્લો પણ લખેલો છે, તો એ જોઈ લેજો। સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કર્યો હતો। મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક જરૂર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી। કયા સ્થપતિએ ભુજના પ્રાગમહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડે કરી હતી। રસિકલાલ પરીખનું શર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયેલું છે? તો મુચ્છ કટિકમના આધારે રચાયેલું છે। અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળ ખાડિયામાં। ગાંધીજીએ આનંદ શંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે? તો એ છે હિન્દુ ધર્મની બાળ પોથી। નરસિંહ અને મીરા માટે ખરા એલ્મી અને ખરા શુરા વિશેષણો કોણે વાપર્યા? કવિ કલાપીએ, સુરસિંહજી, તખ્તસિંહજી, ગોહિલ। ઘણી વખત કલાપીનું પૂરું નામ પૂછાયેલું છે, યાદ રાખવું। ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ નર્મદા નદી ઉપર આવેલો છે। ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો, મહી, નર્મદા અને તાપી, આ ત્રણ મુખ્ય નદીઓ છે। એ સિવાય પણ સાબરમતી અને બીજી પણ ઘણી બધી નદીઓ આવેલી છે ગુજરાતમાં, જે સારી સારી છે। ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણમાં આવેલું છે। અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ। ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? શંકરસિંહ વાઘેલાના શાસનકાળ દરમિયાન થઈ હતી, ત્યારબાદ નરેન્દ્ર મોદીના શાસનમાં પણ જિલ્લાઓ છે તે વિસ્તારવામાં આવ્યા, અત્યારે ટોટલ 33 જિલ્લાઓ થઈ ગયા છે। લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે એમ મનાય છે? આશરે 4000 વર્ષ પૂર્વેનું બંદર હશે તેવું મનાય છે। ગુજરાતનું કયું બંદર બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત બંદર। નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે તેનું જન્મસ્થળ ભાવનગર તળાજા, અને કર્મભૂમિ પૂછે તો જૂનાગઢ। કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ છે। ગુજરાતમાં લાકડામાંથી વિસ્ફોસ ફિલામેન્ટ આર્ય યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક ક્યાં શહેરમાં આવેલું છે?
ઉધનામાં આવેલું છે। કઈ વિદેશી પ્રજાએ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? પોર્ટુગીઝોએ કરાવ્યું હતું, કેમ કે ત્યાં પોર્ટુગીઝોનું રાજ હતું। વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવેલું છે? પાવાગઢના ડુંગરમાં આવેલું છે। વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે અને વડોદરા શહેર છે તે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે। 35mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? દરિયા છોરું। ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ। કાકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાળી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસ સ્થાન, ઉનાળામાં સુલતાનો ત્યાં રહી શકે, વધારે ગરમી ના લાગે તેના માટે બનાવવામાં આવેલી હતી। નગીનાવાળી ફરવાલાયક અને જોવાલાયક છે। અમદાવાદ જાઓ તો કાંકરિયા તળાવમાં તમે મુલાકાત લઈ શકો છો। ગુજરાતમાં 1000 બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા। કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી। ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહીપતરામ નીલકંઠ। ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં। ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? 3। ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ, જે અમદાવાદમાં આવેલો છે। ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? 1995 થી 1956માં, જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી ગુજરાતમાં ત્યારે। પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? માનવીની ભવાઈ। અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુરમાં। દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? ગોમતી નદી। સુપ્રસિદ્ધ પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકળિયાએ ક્યાં ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? લાંધણજમાં। અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર, જે અમદાવાદ નજીક આવેલું છે। ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળે છે? તો અહીં કચ્છ જિલ્લો આવશે, પહેલાં જામનગર જિલ્લાને મળતું હતું, પરંતુ દેવભૂમિ દ્વારકા અલગ થઈ ગયું એટલે હવે જવાબ આવશે કચ્છ। રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં થયો હતો। કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો એ ખનિજ છે ફ્લોરસ્પાર। વિશ્વનું 95% પ્લસ ફ્લોરસ્પાર છે તે ભારતમાંથી મળી આવે છે। ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? ખંભાત। નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુરમાં આવેલું છે। ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું હતું? દલપતરામે કર્યું હતું। ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠુ કે ધનુષ્ય બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? તો એ નૃત્ય છે શિકાર નૃત્ય। ક્યા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા છે? તો તેઓ મરાઠી હતા, મહારાષ્ટ્રના હતા, કાકા સાહેબ કાલેલકર, જેને ગાંધીજીએ સવાઈ ગુજરાતી એવું નામ આપેલું। ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? તો એ છે દાંડી ગ્રામ પંચાયત। ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહ। જામ દુલીપસિંહની યાદમાં દુલીપ ટ્રોફી અને જામ રણજીતસિંહની યાદમાં રણજી ટ્રોફી છે તે રમવામાં આવે છે। આયુર્વેદિક ઔષધિના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં આવેલું છે ત્રિફળા વન। ગુજરાતમાં વસેલી હપ્સી પ્રજા ક્યાં નામે ઓળખાય છે? સીધી તરીકે ઓળખાય છે। ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય શક્કરબાગની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? 1863માં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના થઈ હતી, જે જૂનાગઢમાં આવેલું છે
અને જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે। પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? તો કયો ડુંગર આવેલો છે? બરડો ડુંગર આવેલો છે। મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચિતાનું નામ જણાવો, તો એ છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા। ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક। જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં। ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કયો હતો, અથવા તો તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? અહમદ શાહે કર્યો હતો। સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો, સત્યાર્થ પ્રકાશ। સ્વામી દયાનંદ સરસ્વતી વેદો તળપ પાછા ફરો, તે તેમણે સૂત્ર આપેલું છે। ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? 1000 વાર લાંબો અને 800 વાર પહોળો આ કિલ્લો છે। ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે। ઐતિહાસિક અને સ્થાપત્યના બે નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? ભુજમાં આવેલા છે। ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે। ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 5। ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતી છે? 60% ગુજરાતીઓ છે। મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ મનુભાઈ ત્રિવેદી। સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી નદીના કાંઠે છે સુરત। ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદના હતા। ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? જલારામ બાપા, વીરપુરમાં તેમનું સ્થાનક આવેલું છે। ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીતચિત્ર કયા નામે ઓળખાય છે? પિછોરાના નામે ઓળખાય છે। ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમરેલીમાં। ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો। અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન સંસ્થા છે આ, જે અમદાવાદમાં આવેલી છે। ગાંધીજીના સમાધિ સ્મારકને ક્યાં નામે ઓળખવામાં આવે છે? રાજઘાટ। ક્યાં આવેલો છે કમેન્ટ બોક્સમાં જણાવજો, રાજઘાટ ગાંધીજીનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? ઓપ્શન આપી દઉં, પોરબંદર, રાજકોટ, ગાંધીનગર કે અમદાવાદ, એમાંથી તમારો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે। એ સિવાય અટીરા છે, અટીરાનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે, એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, કેમ કે ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે। ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? જામનગર। એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે। કઈ ડેરી છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી। મેસ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું? શ્યામ સરોવર। પૂછવામાં આવે શ્યામ સરોવર કઈ નદી પર આવેલું છે? તો મેસ્વો નદી પર। મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજી। આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? કચ્છમાં। ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક। ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે? જામનગર જિલ્લો મોખરે છે। સરદાર સરોવર યોજના પૂર્ણ થતાં કેટલા મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થવાની સંભાવના છે? 1450 મેગાવોટ। ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? મોહમ્મદ બેગડો, ગુજરાતનો અકબર તરીકે તેને ઓળખવામાં આવે છે। બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? કચ્છમાં। ગુજરાત રાજ્યનો સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? સાબરમતી આશ્રમ અમદાવાદમાં। કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો? ગોકુળ ગ્રામ યોજના। ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના ક્યાં સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં। ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર।
ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ છે. ફિલ્મ અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતા? લીલા દેસાઈ. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાય છે? 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભારેલો અગ્નિ. જૂનાગઢમાં આવેલું ક્યુ સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? ઉપરકોટ. ઉપરકોટના કિલ્લામાં ઘણી બધી ગુફાઓ છે તે આવેલી છે. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ ક્યુ ગુજરાતી અખબાર શરૂ કર્યું? નવજીવન. નળ સરોવર પર વહેલ આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ ટાપુ. શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું? તો હારુન અરુણને મળ્યું હતું. ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના કયા મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન થઈ? શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો વધુ જાણીતો છે? ભાવનગર જિલ્લો જામફળ અને દાડમ માટે ફેમસ છે. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા મહિનાની પૂનમે. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઈ હતી? વલભી. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? ઈસવીસન 1411માં જ્યારે અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી ત્યારે જ સૌ પ્રથમ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી? મહિપતરામ રૂપરામે કરી હતી. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો, તો એ છે ગુજરાત વિદ્યાપીઠ, જે અમદાવાદમાં આવેલી છે. ગાંધીજીએ તેની 1920માં સ્થાપના કરી હતી. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો, તો એ ફિલ્મ છે માનવીની ભવાઈ. 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય ક ઠાકોર. બળવંતરાય કલ્યાણજી ઠાકોર સોનેટના પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. ભરૂચમાં તેમનો જન્મ થયો હતો. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જામનગરમાં. ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? ડુમ્મસ. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? જ્ઞાન ગંગોત્રી. દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસમાં, છેલ્લો મહિનો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? તો દીવ પર હતું. ગુજરાતના કયા નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી સૌથી વધુ નલિયામાં પડે છે અને ગરમી સૌથી વધુ ડીસામાં પડે છે. અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? અર્બુદક પર્વત પર કર્યો હતો, જે માઉન્ટ આબુ પર આવેલું છે. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણ સંસ્થા કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય. કવિ કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન અને આજે પણ આ પ્રશ્ન છે તે પૂછાતો રહે છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8 જિલ્લાને. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી?
અમદાવાદમાં યોજાઈ હતી 1905માં। સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? ગંગાબેન મજમુદારે સૂચવ્યું હતું। કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? તો એ છે દાંડિયો। સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિકાળ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું? હેમચંદ્રાચાર્યને। ખોખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે? ભાવના પરીખ। ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી એટલે કેકા શાસ્ત્રી। કેકા શાસ્ત્રીનું પૂરું નામ પણ પૂછાયેલું છે તો એ પણ યાદ રાખવું, કેશવરામ કાશીરામ શાસ્ત્રી। ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે? જામનગરમાં। ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં। કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? એ છે કુમુદબેન જોશી। વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો અત્યારે 5મું સ્થાન છે। કેટલામું છે? 5મું આપણું 5મું સ્થાન છે। તો જે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં આપણી ઉપર 4 ક્યાં છે? તો રાજસ્થાન છે, પછી મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે અને ઉત્તર પ્રદેશ છે। આ 4 પછી આપણું 5મું સ્થાન છે। ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ, ભાવનગર જિલ્લામાં આવેલું છે। ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? વિનોદિની નીલકંઠ। ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? સંજીવની રથ। વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે? વેળાવદર જિલ્લો પૂછે તો ભાવનગર। AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ। ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય ઠાકોર। ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય? ચંદ્રનો રક્ષક થશે સોમનાથનો અર્થ। ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઈ? નાનાભાઈ ભટ્ટ દ્વારા। કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કવિ કાંત। ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું। ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? 27,000 ચોરસ કિલોમીટર વેટલેન્ડ ધરાવે છે ગુજરાતનો વિસ્તાર। આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? ઉચ્છંગરાય ઢેબર। શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં। વીજળીને ચમકારે મોતીડા પરોવો પદ કોણે લખ્યું છે? ગંગાસતીએ લખ્યું છે। કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું? આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ। પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જેઓ વડોદરામાં MS યુનિવર્સિટીની સ્થાપના પણ તેમણે કરેલી છે। 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથમાં આવેલું છે। ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ છે, એક સોમનાથ છે અને બીજું જ્યોતિર્લિંગ કયું છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, પ્લસ એ કયા જિલ્લામાં આવેલું છે તે પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? ડૉક્ટર હોમી ભાભા। ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? અવાણિયામાં આવેલો છે। ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે અમદાવાદમાં આવેલું છે, SVP તરીકે તેને ઓળખવામાં આવે છે।
અંબાજીની નજીકમાં આવેલું ક્યુ સ્થળ તેની આરસ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે? કુંભારિયાના દેરામ. ઝવેરચંદ મેઘાણી ક્યાં ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? તો ફૂલછાબમાં હતા. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે? કોલક નદી છે તે રેતીના ઢગમાં ફરવાઈ જાય છે. ત્યાંથી મોતી આપતી કાલુ નામની માછલી પણ મળી આવે છે. દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસમાં. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે? કાળિયાર. મેસ્વો નદી ઉપર બંધ બાંધતા ક્યુ સરોવર તૈયાર થયું? શ્યામ સરોવર. ફિશર ચેસ ક્લબની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1996માં. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલા એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું હતું. એ મહિલા કોણ હતા? એની બેસન્ટ હતા. ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? વિશાલા હોટલ, અમદાવાદ. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ગુજરાતમાં ક્યાં ઉજવાય છે? વડનગરમાં ઉજવાય છે. વિશાળ હમીરસર તળાવ ભુજમાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ક્યુ છે? પરબ. પરિષદ તો પરબ, એ રીતે તમે યાદ રાખી શકો. મુગલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. મુખ્ય બંદર હતું સુરત બંદર. AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ? જુલાઈ 1950માં AMCની સ્થાપના થઈ હતી. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? 1975માં. ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? વલી ગુજરાતી. સૌ પ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ ક્યાં કવિએ કર્યો? પ્રેમાનંદે કર્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો મળતા રહે. આગળ જોઈએ. જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલા કેલ્સાઇટનો જથ્થો ક્યાં નામથી ઓળખાય છે? પનાલા ડિપોઝિટના નામથી ઓળખાય છે. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાણું સ્થાપ્યું હતું? 1668માં વ્યાપારી સ્થાણું સ્થાપ્યું હતું. શ્રયંક મહાકવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધ ક્યાં ગુજરાતી મહાકવિએ રચેલું છે? મહાકવિ માઘે રચેલું છે. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય ક્યાં નિગમ દ્વારા થાય છે? ગુજરાત ખનિજ વિકાસ નિગમ. ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા થાય છે. ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને ક્યાં નામે ઓળખવામાં આવે છે? શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? અપંગ માનવ મંડળ. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે ક્યુ શહેર જાણીતું છે? ઊંઝા. સીતાહરણ કૃતિના રચિતા કોણ છે? કર્મણ મંત્રી. સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? ગુણ સુંદરીની કુટુંબ ઝાડ છે. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશનનું નામ જણાવો. તો એ છે સફારી, જે નગેન્દ્ર વિજય. જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. લાખોટા મહેલ. રાજપીપળાના ડુંગરો કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતા છે? અકીકના ઉત્પાદન માટે. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? પાલનપુરમાં વિકસ્યો છે. પાલનપુરને સુગંધીઓનું શહેર અથવા તો ફૂલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ પાલનપુરમાં થયો હતો. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાતો હતો? કહે છે ગિરનાર પર્વત ઉજ્જયંત તરીકે ઓળખાતો હતો.
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? ફાર્બસ ગુજરાતી સભા. બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? સર જેમ્સ ફર્ગ્યુસને કરી હતી 1877માં. સંભવામી યુગે યુગેના લેખક કોણ છે? હરીન્દ્ર દવે. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં છે તારંગા પર્વત. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ ક્યારે બની, કઈ સાલમાં? તો કૃષ્ણ સુદામાં બની 1920માં. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? નળ સરોવરમાં વિદેશી પક્ષીઓ આવે છે શિયાળો ગાળવા માટે. પાવાગઢ પર્વત ઉપર ક્યાં માતાજીનું મંદિર છે? મહાકાળી માતાનું. ચોટીલામાં પૂછે તો ચામુંડા માતાનું. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી ક્યુ સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે GCAનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં. મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? પાવાગઢ અને ચાંપાનેર બંનેમાં બંધાવી હતી જામા મસ્જિદ. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? તો પાટણના પટોળા વખણાય છે. ગુજરાતમાં આવેલું ક્યુ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? સોમનાથ. વડોદરા જિલ્લામાં આવેલું ક્યુ તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? આજવા તળાવ. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? રણજીત સાગર ડેમ. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? ત્રિજ્યાકાર. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? તો અંધજન મંડળ છે અને તે અમદાવાદમાં આવેલી છે. ક્યા સ્થપતિએ ભુજના પ્રાગમહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડ. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ. ગુજરાતની પ્રાચીન નદી સ્વભ્રવતી આધુનિક કાળમાં ક્યાં નામે ઓળખાય છે? સાબરમતી તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીનું જાણીતું નૃત્ય ક્યુ છે? ગોફ ગુંથણ. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. દર વર્ષે અમદાવાદના કયા મંદિરની રથયાત્રા નીકળે છે? જગન્નાથ મંદિરની. કયા જિલ્લાઓ મહી નદી પર બંધના કારણે લાભાર્થી બન્યા છે? પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાઓ. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? લખપતમાં રહ્યા હતા. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 5મું સ્થાન છે. આપણે આગળ વાત કરી ગયા. કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? 1997માં. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? તો 9મું. ત્યાં વસ્તીની દ્રષ્ટિએ આવશે, વિસ્તારની દ્રષ્ટિએ નહીં આવે. વિસ્તારની દ્રષ્ટિએ 5મું સ્થાન છે. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? ગ્રંથાલય ખાતું. ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? ભાટચારણનો. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢમાં. શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત છે. સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે દાદાહરીની વાવ. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે?
નવ વિભાગમાં. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? અલંગ, જિલ્લો ભાવનગર. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400 થી 1800 સમયગાળો ક્યાં યુગ તરીકે ઓળખાય છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. કવિ નર્મદે જગતનો ઇતિહાસ ક્યાં નામે લખ્યો છે? રાજ્ય રંગ. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? 1980ની અંદર અમદાવાદમાં કરવામાં આવી હતી સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો, તો એ છે મેદાની રમતો. શું નામ છે? મેદાની રમતો. પાટણમાં ડબલ ઇકત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે ક્યુ ફાઇબર ઉપયોગમાં લેવાય છે? સિલ્ક ફાઇબર. સિલ્ક ફાઇબરનો ઉપયોગ થાય છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો. તેમનું ગામ ક્યુ હતું? કરમચંદ. પણ તેમનો જન્મ તેમના મામાના ઘરે નડિયાદમાં થયો હતો. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ ક્યાં જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં. કવિ નાકરનું વતન ક્યું હતું? વડોદરા હતું કવિ નાકરનું વતન. 12,000થી વધુ ગુજરાતી ગીતોના રચિતાનું નામ જણાવો, તો એ છે અવિનાશ વ્યાસ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જેઓ તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર, ડેલી કરંટ અફેર, મોસ્ટ એમ્પી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.